સ્ટાર્ટ ધર્મનિરપેક્ષતાની વિચારધારા આપણા દેશમાં હવે હાસ્યાસ્પદ સાબિત થઈ રહી છે ખુદ કોંગ્રેસ પણ હવે સંતો અને મહંતોના ચરણે જઈ રહી છે દક્ષિણ ભારતમાં નાના મોટા અનેક પક્ષો તથા બંગાળના કેટલાક વામપંથીઓ પણ હવે પુનઃ વિચાર કરી રહ્યા છે કે ભારતમાં ચૂંટણીઓ લડવી હોય તો સાધુ સંતોની હૂંફની જરૂર રહેશે અમિત શાહનું દલિતો સાથેનું ક્ષિપ્રા ડૂબકી અભિયાન આમ તો રાજકારણમાં વધતી જતી એ પ્રવૃત્તિઓનો હિસાબ આપે છે કે ચૂંટણીના ફાયદા માટે ધાર્મિક અને જ્ઞાતિ આધારિત વિભાજન એ આપણા રાજકીય પક્ષોની મુખ્ય જરૂરિયાત બની ગઈ છે ધર્મ વ્યક્તિગત આસ્થાનો વિષય છે અને કોઈ પણ આદર્શ શાસન વ્યવસ્થામાં એને સમાજને જોડનારા પરિબળ તરીકે જોવો જોઈએ છતાં ધર્મને આ રાજપુરુષો સમાજને વિભાજિત કરવાના માધ્યમ તરીકે જોઈ રહ્યા છે અને ભારે કુશળતાપૂર્વક એનો ઉપયોગ કરી રહ્યા છે સૌથી ગંભીર બાબત એ છે કે દલિતો સાથે સંબંધ ધરાવનારા સાધુઓએ પણ અમિત શાહની એ દરખાસ્તનો વિરોધ ન કર્યો કે તમે અમને શા માટે દલિત સંત તરીકે ઓળખો છો અમે સંસાર છોડી દીધો છે અને ભગવા વસ્ત્રો ધારણ કરી લીધા છે તો પછી હજુ પણ અમને દલિત સાધુ તરીકે જગત સમક્ષ રજૂ કરવામાં તમને શું રસ છે આ સાધુ સંતોએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચાલબાજીમાંથી છટકવાની જરૂર હતી પરંતુ તેઓ ફસાઈ ગયા અને આખા ભારતના મીડિયાએ દલિત સંતો સાથેની અમિત શાહની ડૂબકીને ઉછળી ઉછળીને માધ્યમોમાં દર્શાવી હતી ભાજપે ભારત પર લાંબા ગાળા સુધી શાસન કરવા માટેની વિવિધ યોજનાઓનો અમલ શરૂ કરી દીધો છે કોઈપણ રીતે બે હજાર ઓગણીસનો ગઢ જીતવા માટે તેણે તેની સર્વશક્તિઓને કામે લગાડેલી છે હજુ તો માત્ર બે જ વર્ષ કેન્દ્ર સરકારે પૂરા કર્યા છે ત્યાં ત્રણ વર્ષ પછીના નૂતન પ્રભાતમાં ક્યાંક સૂર્ય ડૂબી જશે અને અંધકાર ફેલાય તો નહીં જાય ને એની ચિંતામાં તેઓ વર્તમાનને વિસરીને દૂરના ભવિષ્યમાં આળવટવા લાગ્યા છે જે એક પ્રકારે જે શિશુનો જન્મ જ નથી થયો એ ગર્ભવસ્થ શિશુ માટે એડવાન્સ હાલરડા ગાવા જેવો ખેલ છે આવી પ્રવૃત્તિઓ કરતાં તેઓ લાજતા તો નથી પરંતુ ગાજતા રહે છે ક્ષિપ્રા નદીના કિનારે કુંભસ્થાનની પરંપરામાં અને વિશ્વવંદનીય સાધુ સમાજની ઉજ્જવળ ધર્મ પરંપરામાં મોટું ગાબડું પાડીને જે જાતિવાદી પરાક્રમ ભાજપે કર્યું છે તેને કારણે સ્વયં ક્ષિપ્રા નદીને પણ પવિત્ર થવા માટે ગંગામાં એક ડૂબકી લગાવવી પડશે સ્ટોપ